રોટરી ક્લબ ઓફ ભુજ દ્વારા તારીખ 15/9/2018 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સવજીભાઈ ધોળકિયાનું પ્રવચન ગોઠવવામાં આવ્યું છે. સવજીભાઈ ધોળકિયા પટેલે 75 રૂપિયામાં પોતાનો કારોબાર શરૂ કર્યો. 5 ધોરણ પાસ કરેલ સવજીભાઈએ અનેક સંઘર્ષ કર્યા અને આજે તેમનો કારોબાર 7,500 કરોડનો છે. તેમનો હીરા ઉદ્યોગનો કારોબાર છે અને 5,000 કારીગરોને રોજીરોટી આપી રહ્યા છે. બોનસમાં તેઓ કર્મચારીઓને મકાન આપે છે, કાર આપે છે અને કર્મચારીઓના દીકરા દીકરીઓના લગ્ન કરાવી આપે છે. આવા સફળ ઉદ્યોગપતિના જીવનમાંથી અનેક લોકો પ્રેરણા લે છે અને તેઓ મોટિવેશનલ સ્પીકર છે. તેમના પ્રવચન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે રોટરી ક્લબ ભુજ દ્વારા 15/9/2018 સવારે 10 વાગે વેડી હાઈસ્કૂલમાં પ્રવચન ગોઠવવામાં આવ્યું છે, જેમાં 2,000થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેવાના છે અને સંસ્થાઓ સૌજીભાઈનું સન્માન કરશે. સમગ્ર બાબતે રોટરી ક્લબના પ્રમુખ પ્રફુલભાઈએ જણાવ્યું કે રોટરી એ ટીચ મિશન તરફ આગળ વધી રહી છે ત્યારે આવા મોટિવેશનલ કાર્યક્રમો કરવા એનું દાયિત્વમાં આવે છે અને આ 75 વર્ષ જૂની ક્લબ હંમેશા એ માટે ચિંતિત રહે છે. આ વખતે મોટિવેશનલ સ્પીકર તરીકે સુરતના 7,500 કરોડના ટર્નઓવર ધરાવતી ડાયમંડ હરિકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ કંપની લિમિટેડના ચેરમેન સૌજીભાઈ ધોળકિયા પર પસંદગી ઉતારી છે. એના ઘણા કારણો છે. આજે એ ઇન્ટરનેશનલ લેવલે મોટિવેશનલ સ્પીકર તરીકેના આઇકોન સાબિત થઈ ચૂક્યા છે અને એમને કચ્છ પ્રત્યે પણ એક વિશેષ લાગણી છે. એમની કરણી અને કથણી એક જ છે. એઓ 75 રૂપિયાના પગારમાંથી 7,500 કરોડના ટર્નઓવર સુધી પહોંચ્યા છે. એમની એક કહાની એવી સરળ અને સહજ ભાષામાં યુવાનો સુધી પહોંચાડે છે કે એ પોતે બોલે કે ન બોલે ઓટોમેટિક પોતે મોટિવેશનલ બની જાય છે. એવા વ્યક્તિને આજે આપણે કચ્છ લઈ આવી રહ્યા છીએ. એમનો એક જાહેર પ્રોગ્રામ રાખ્યો છે જેનો અવાજ આમ સમાજ સુધી, નાના નાના એવા યુવાનો સુધી, યુવાનોમાં આવા થનગનતા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા આપણે આમંત્રિત કરવામાં આવ્યા છે. અને અમારો યુવાનો સુધી અવાજ પહોંચાડો કે 15 તારીખે સવારે 10 વાગે ભુજની VD હાઈસ્કૂલના પ્રાંગણમાં એમનો એક જાહેર પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે જે યુવાનોને પ્રોત્સાહિત કરવા મોટિવેશનલ એક સ્પીચ આપશે. અને સાથોસાથ આમ સમાજની જે સામાજિક સંસ્થાઓ છે એમાંથી પણ એક અવાજ આવી રહ્યો છે કે આપણે બહુ બધા ભેગા મળી અને એમનું સન્માન કરીએ. તો રોટરી અને એની વિવિધ પાંખો અને કચ્છની વિવિધ 25થી પણ વધુ સંસ્થાઓ એમનું સન્માન કરવા જઈ રહી છે. એ પ્રોગ્રામ માણવા આપ સૌને નિમંત્રિત કરવા. મેં જે વાત કરી કે કરણી અને કથની જે વ્યક્તિની એક જ છે, એ વ્યક્તિ એવા છે કે એની પાસે ભારતમાં પોતાના 86 આઉટલેટ છે અને દુનિયાના 17 દેશોમાં પણ એ એક્સપોર્ટ કરી અને પોતાના નામે ત્યાં બિઝનેસ કરે છે અને એની અંડરમાં 5,000 જેટલા એમ્પ્લોઈઝ કામ કરે છે. એ 5,000 કર્મચારીઓને એ પોતાના દીકરાની જેમ રાખે છે. એની તમામ મેડિકલ વિષયક જરૂરિયાતો, એજ્યુકેશનલ વિષયક જરૂરિયાતો, એમની દીકરા દીકરીઓના લગ્ન વિષયક જરૂરિયાતો ઉપરાંત દિવાળી બોનસમાં આપવાની જે વાત આવે છે ત્યારે એ પ્રત્યેક કર્મચારીને કાર અને અમુક કર્મચારીઓને તેઓ ફ્લેટ પણ આપતા હોય છે. લાસ્ટ યર તેમણે 1,249 જેટલી કારો આપી હતી અને 460 જેટલા ફ્લેટો એમણે કર્મચારીને આપ્યા હતા. એની સામે એમના જે ચિરંજીવી છે એમને એમના કર્મચારીઓની રહેણીકેણી સમજી શકે એના માટે એમણે રાજ્ય બહાર માત્ર ખીચામાં 500ની નોટ આપી અને એમને હૈદરાબાદ મોકલ્યા અને ત્યાં એણે 3 વર્ષ સુધી અલગ અલગ જગ્યાએ નોકરી કરી અને પોતાનું ગુજરાન ચલાવ્યું
એ રીતે એણે પોતાના દીકરાને પણ પૈસાનું મહત્ત્વ આ રીતે એણે સમજાવ્યું. એટલે મેં જે કીધું કરણી અને કથની એક છે, અને એ વ્યક્તિ પોતે પણ એક મોટિવેશનલ આઇકોન. આ રીતે બોલે કે ન બોલે એ સાબિત આમ સમાજમાં આપણા દેશમાં થઈ ચૂક્યા છે, એટલે આપણે એમને આમંત્રિત કર્યા છે. અને એ પ્રમાણે આયોજન કરેલું છે. આપનો પ્રશ્ન વ્યાજબી છે, હંમેશા સારા સજેશન હંમેશા આવકારે હોય છે, પણ એ અમને પ્રશ્ન ધ્યાનમાં જ હતો અને એ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ કે બધા એક સાથે આવી જાય અને એક એક જણનું પૂરું થાય જતા રહે પછી બીજાનું નામ બોલવું અને આવે એવું નહીં, પણ બધા એક સાથે આવી જાય એ જાતનું આયોજન અને 15 મિનિટમાં ઓછામાં ઓછા સમયમાં એમનું સન્માન પૂરું થાય, એમને વધારે ટાઈમ મળે એ માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવેલ છે. અરે આ કુર્તીનો શું ભાવ? 159 મેડમ. અને આ શર્ટ? 159. અરે આ ભાઈ હેંગ થઈ ગયા લાગે છે. બધાનો ભાવ 159 જ બોલે છે. અરે આ ભાઈ જ નહીં, વન સેન્ટરની આ ઓફર સાંભળીને આખું ભુજ હેંગ થઈ જશે. દરેક વસ્તુ મળશે માત્ર 159 રૂપિયામાં. વન સેન્ટર એટ 7 સ્કાય મોલ, એરપોર્ટ રોડ, ભુજ.